नमस्ते खेडूत मित्रों, किसान संवाद चैनल में हूँ सुरेश गांगाणी आपनु हार्दिक स्वागत करूँ छू। खेडूत मित्रों, आज बात करवी छे डुंगरीना बियारण विषे, एटले के डुंगरीनु बियारण एक खेडूत मित्रए लीधुं हतुं, पण ई नबळुं आवाना कारणे एनो पाक निष्फळ गयो हतो अने एमने ग्राहक फोरममां अरजी करेली हती अने एनो चुकादो आवेल छे, तो ए चुकादो शुं आवेल छे तेनी वात करवी छे। तो डुंगरीना बियारणनी निमन कक्षानी गुणवत्ता बदल खेडूते ग्राहकने डुंगरीनो पाकने नुकसानीनी रकम तेमज फरियाद खर्च અપાવવાનો ગ્રાહક અદાલતે હુકમ કર્યો હતો। વાત કરીએ તો ખેડૂત છે રાજકોટ જિલ્લાના કસ્તુરધામ ત્રંબાના રહીશ અને ખેડૂતનું નામ છે પરસોતમભાઈ ટપુભાઈ પ્રાપ્તસિયાએ પોતાનો જે પરિવાર છે એની જે આજીવિકા છે એ પોતાની ખેતી ઉપર જ છે અને જે પોતાની ખેતી છે એમાં ડુંગરીના પાકનું વાવેતર તેમણે કરેલું હતું। બાદમાં એમાં જે ડુંગરીમાં જે ટ્રીટમેન્ટ કરવાની હોય એ ટ્રીટમેન્ટ એને કરી, એટલે કે એની જે માવજત કરવાની હોય કાળજી રાખવાની હોય એ બધું એમને કર્યું, છતાંય ખામીયુક્ત બિયારણને કારણે ડુંગરીનો પાક નિષ્ફળ ગયેલો હતો અને ડુંગરીની જે સાઈઝ હોય એ નાની હતી, એનું હાવ કદ હાવ નાનું હતું, એટલે કે હાવ નાની નાની થઈ હતી, છોડનો અપૂરતો વિકાસ થયો હતો, જેથી ખેડૂત પરસોતમભાઈ ત્રાપસિયાએ દ્વારા ડુંગરીના બિયારણના વિક્રેતા અને મેન્યુફેક્ચરિંગ કંપની સામે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનને ફરિયાદ દાખલ કરી। આ ફરિયાદ ચાલી જતા અને આધાર પુરાવાને અને કાયદા અને દલીલને ધ્યાનમાં લઈ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ડુંગરી બિયારણ નિમન કક્ષાનું, એટલે કે હલકું છતી અને તૂટીવાળું હોવાનું માની ડુંગરીના પાકની નુકસાનીના 6 લાખ તેમજ ફરિયાદ ખર્ચના અલગથી ચૂકવવા આપવાનો બિયારણ અને મેન્યુફેક્ચરિંગ કંપની તેમજ વિક્રેતા વિરુદ્ધ હુકમ ફરવામાં આવેલ છે, એટલે કે ખેડૂતને ન્યાય મળેલ છે। તો ખેડૂત મિત્રો, તમે કોઈ પણ ખાતર લ્યો, બિયારણ લ્યો કે દવા લ્યો, એમનું જીએસટી વાળું પાકું બિલ લેવું, જેને કારણે આવી રીતે કોઈ છેતરપિંડી થાય, એટલે કે કંઈ પણ ફોલ્ટ ઊભો થાય, ડુપ્લિકેટ આવે, તો તમે એમની ફરિયાદ કરી શકો છો, એમના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો, પણ તમારી પાસે એના આધાર પુરાવા હોવા જોઈએ, જેથી દરેક ખેડૂત મિત્રોએ કાંઈ પણ આ ખરીદી કરતા પહેલા તેમને પાકા બિલનો આગ્રહ રાખવો જોઈએ અને પાકા બિલ લેવા જોઈએ।